નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. આપણે રોજ રાત્રે 8 વાગે સંવાદ કરીએ છીએ અને રોજ અલગ અલગ વિષય સાથે અલગ અલગ લોકોની સાથે સંવાદ કરતા હોઈએ છીએ. પણ આવતીકાલનો જે દિવસ છે એ ખાસ દિવસ છે, કારણ કે આવતીકાલે ધ્રોલમાં રાજપૂત સમાજના જેટલા પણ લોકો છે એ બધા ભેગા થવાના છે અને દેશનું છેલ્લું સૌથી મોટું યુદ્ધ અને સૌરાષ્ટ્રનું સૌથી મોટું યુદ્ધ એટલે કે ભૂચર મોરીનું યુદ્ધ, કે ભૂચર મોરી યુદ્ધના જેટલા પણ વીર જવાનો છે, શહીદો છે, એમને મર્દાંજલિ આપવાની છે, એ કાર્યક્રમ યોજાવાનો છે અને એ કાર્યક્રમ વિશે જ વાતચીત કરવી છે અને વાતચીત કરવી છે પીટી જાડેજા સાથે. બાપુ, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. જી, જય માતાજી. જય માતાજી બાપુ. બાપુ, આવતીકાલનો કાર્યક્રમ છે, રાજપૂત સમાજના જેટલા પણ લોકો છે એ બધા મળવાના છે, એ સૌથી પહેલા તો કાર્યક્રમ શું યોજાવા જઈ રહ્યો છે થોડી વિગત જણાવશો તો સારું રહેશે. જી, આ ભૂચરમોરીનો કાર્યક્રમ લગભગ અમે છેલ્લા 33મો છે, એટલે 33 વર્ષથી સદનલીનો કાર્યક્રમ ઉજવીએ છીએ. જેમ કે ભૂચરમોરી છે, ઝારાનું યુદ્ધ છે, મીઠોનું યુદ્ધ છે, સૌરાષ્ટ્રમાં અકબર સાથે 7 યુદ્ધો ખેલાયેલા હતા. એમાં ગુજરાતની અંદર મોટામાં મોટું જો યુદ્ધ હોય આજથી લગભગ 450 વર્ષ પહેલા, તો એ ભૂચરમોરીનું યુદ્ધ છે. પાણીપતના યુદ્ધથી પણ અને મહારાણા પ્રતાપના યુદ્ધથી પણ મોટું યુદ્ધ ગણી શકાય. 1.25 લાખ અકબરની સેના સામે 40,000 રાજપૂતો શહીદ થઈ ગયા, તેની સાથે 1,000 નાગાબાવાઓ, 500 ચારણો, 1,000 પિંગલ આયર, 500 ઢોલીવાળા એટલે કે વાલ્મીકી સમાજ, એ બધાના અત્યારે પાડિયા પણ 2023 અને 2015-23ની વચ્ચે મૂકેલા છે, હાલમાં પણ મૂકેલા છે. આવતીકાલે નવા પાડિયાઓની જે જાહેરાત થાય, સમગ્ર ગુજરાતમાંથી આ એક જ્યાં શહીદવન છે 75 વીઘામાં, જે આનંદીબેન પટેલ જ્યારે આવેલી હતી ત્યારે 75 વીઘા જમીન આપેલી, 11 કરોડ રૂપિયા આપેલા. અને આ કાર્યક્રમમાં આનંદીબેન પટેલ 2 વાર આવી ગયા છે, વિજયભાઈ રૂપાણી આવી ગયા છે, ગયા વર્ષે મુખ્યમંત્રી હાલના જે છે ભૂપેન્દ્રભાઈ તે પણ આવી ગયા છે, અને મોદી સાહેબ પણ 2 વાર આવી ગયા છે. એટલે આ કાર્યક્રમ ઐતિહાસિક એવો છે અને મોદી સાહેબની ગુરુબુકમાં આ કાર્યક્રમ છે અને કાયમ માટે પણ એ યાદ અત્યારે ભૂચરમોરીને કરે છે. જ્યાં 40,000 રાજપૂતો શહીદ થયા, એ મહાયુદ્ધ સંગ્રામની અંદર મેં જેમ આપને કીધું એમ નાગાબાવાઓ, ચારણો, ઢોલીવાળા, સુરાતન ચડાવવા માટે ઢોલીવાળાઓ, 500 ઢોલીવાળાઓ, પણ એમાં તમામ શહીદો થઈ ગયા, જેનું ક્ષત્રિય સમાજે અત્યારે પાળિયા રૂપે ચારણ, નાગાબાવા, ઢોલી એટલે કે વાલ્મીકી સમાજ, પિંગળ આયર, આયરો, એ બધાના પાળિયાઓ અત્યારે ક્ષત્રિય સમાજે મૂક્યા છે, જેને ઇતિહાસ વાગોળે અને ખ્યાલ આવે, નવી પેઢીને પણ ખ્યાલ આવે કે આ ભૂચરમોરીનું યુદ્ધ કોઈ સામાન્ય નથી. કારણ કે ભૂચરમોરીની એક પ્રખ્યાત એવી વસ્તુ છે કે ભૂચરમોરીમાં મેળો ભરાય છે, એટલે ચાલો ભૂચરમોરીના મેળે. જ્યારે આ યુદ્ધ થયું ત્યારે આ ધ્રોલને અમે સામુગામ કહેતા, જામ રાવલ જ્યારે સત્તા ઉપર હતા ત્યારે આ યુદ્ધ ખેલાયેલું હતું, ત્યારે એને 150 વર્ષ સુધી સાતમ નહોતી ઉજવી, સાતમનું માતમ રાખ્યું હતું. આ સાતમને દિવસે યુદ્ધ ખેલાયેલું હતું, એ દિવસે જામ સાહેબને યાદ આવતું કે આ સાતમ છે આજે અને અમારા 40,000 રાજપૂતો શહીદ થયા છે, તો એ સાતમને કાયમ માટે એ ધ્રોલનું નામ ન લેતા, સામેગામનું નામ લેતા અને સાતમ પણ ન ઉજવતા. એવો આ ભવ્ય ઇતિહાસ છે ભૂચરમોરીનો, કે મેં જેમ આપને કીધું એમ કે 7 યુદ્ધમાંથી જે આ ભૂચરમોરીનું યુદ્ધ છે એમાંથી 7 યુદ્ધમાંથી 5 યુદ્ધો આપણે અકબર સામે જીતેલા છીએ, એ પણ ઇતિહાસમાં પ્રથમ દાખલો છે સમગ્ર ભારતની અંદર. અને મહાભારતના યુદ્ધ પછી કોઈ મોટામાં મોટા 3 કે 4 યુદ્ધ થયા એમાંનું એક ભૂચરમોરીનું આ યુદ્ધ છે, કે જે ઇતિહાસના પાને લખાયેલું છે પણ પાઠ્યપુસ્તકમાં કે ક્યાંય આવેલું નથી, એટલે બધા નવી પેઢી એનાથી વંચિત છે. બાપુ, એક વસ્તુ પૂછવી છે કે આપણા જે ભૂચરમોરીમાં જે વીર જવાનો શહીદ થઈ ગયા એમને મર્દાંજલિ તો આપવામાં આવશે, પણ એની સાથે સાથે બીજા કયા કાર્યક્રમો કરવામાં આવશે? કારણ કે મેં સાંભળ્યું છે એ મુજબ લગભગ તલવારબાજી થવાની છે, એવોર્ડ પણ આપવાના છે જે તેજસ્વી તારલાઓ છે રાજપૂત સમાજને એમને. જી, સરસ્વતી સન્માનની જેમ એસએસસીમાં અને 12મામાં એચએસસીમાં જે પ્રથમ આવેલા હોય એને સિલ્વર મેડલથી સન્માનિત કરવાના છે. અશ્વ હરીફાઈ છે જેમાં 60 અશ્વએ ભાગ લીધો છે, એમાં 1, 2, 3 એવી 4 ચાલ હશે અશ્વની, એ 4 અને 4 તેની 12 ઇનામો આપવામાં આવશે. તલવારબાજીમાં દીકરીઓએ ભાગ લીધો છે, દીકરાઓએ ભાગ લીધો છે, એક હોલનું ભૂમિપૂજન છે આવતીકાલે, અને રાઇફલ શૂટિંગ કાયમ માટે
જેમ કે જે હથિયાર લે છે ને પેલા પૂછવામાં આવે છે કે તમે તાલીમ ક્યાંય લીધેલી છે, તો એ તાલીમ રાજપૂત સમાજના વ્યક્તિ સિવાય અન્ય વ્યક્તિને પણ આ રાઇફલ શૂટિંગમાં એ કાયમ માટે અહીંયા શૂટિંગમાં રહેશે. જે સરકારશ્રી આપણને 5000 વાર જગ્યા આપેલી છે આ શહીદો માટે, જ્યાં આજે 42 ઉપર સૌરાષ્ટ્રમાં શહીદ થયેલા પાડિયાઓ ત્યાં એક જગ્યાએ મૂકવામાં આવેલા છે. એટલે કે જે દ્વારકા જાય કે સોમનાથ જાય એને આ તીર્થધામમાં આવવું પડે એવું એક રાજપૂત શહીદ તીર્થધામ બનાવવામાં આવેલું છે. અને જે દર વર્ષે 5-10 પાડિયાઓ દરેક ગામના અલગ અલગ શહેરમાંથી, જિલ્લામાંથી, તાલુકામાંથી, ગુજરાતમાંથી પાડિયાઓનું ત્યાં નિર્માણ થાય છે. અને પાડિયાઓનું ત્યાં કાયદેસર, જેમ આપણે માતાજીની પ્રતિષ્ઠા કરી એમ પાડિયાઓને પ્રતિષ્ઠા કરી ત્યાં નિમણૂક કરવામાં આવે છે. બાપુ, સવારે કેટલા વાગ્યાથી કાર્યક્રમ શરૂ થવાનો છે અને કોણ કોણ મહાનુભાવો છે એ આ મર્દાંજલિ કાર્યક્રમમાં આવવાના છે? એક તો સવારે 8 વાગે કાર્યક્રમ ચાલુ થશે, ત્યાં ઠાકોર સાહેબના સ્ટેચ્યુને ફુલહાર વિધિ કરવામાં આવશે. ત્યારબાદ 8-10 અશ્વ હરિફાઈ, 10-11 તલવારબાજી દીકરી અને દીકરાઓની, પછી ભૂમિપૂજન, અને 11-2 આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ચાલુ થશે. તેમાં જયપુર મેઘરાજસિંહજી પધારે છે, એક શેખાવતજી પધારે છે, એક વિશ્વ હિન્દુ પરિષદના શંકરાચાર્ય છે એ પધારે છે. રાજકીય કોઈ માણસોને આમંત્રણ આપેલું નથી આ વખતે. એટલે સંતો મહંતો ઉદ્યોગપતિઓ દાતાઓ એ લોકલ ગુજરાત, ગુજરાત બાર રાજસ્થાન, દિલ્હી એમ વગેરે બધી જગ્યાએથી કાર્યક્રમ આવે છે. અને આ કાર્યક્રમ આવતીકાલે ઉપસ્થિત છે. જે બધા મહેમાનો આજે હોટલ ઉપર આવી ગયા છે એરપોર્ટથી સાંજે 5 વાગે. બરોબર બાપુ, એક વસ્તુ પૂછવી છે, કારણ કે હમણાં ચૂંટણી આવી રહી છે એટલા માટે. રાજપૂત સમાજનું વર્ચસ્વ વધે, કેમ કે આપણે જાણીએ છીએ કે ગામમાં રાજપૂતનું એક પણ ખોયડું હોય તો પછી બધા એમને માનની સાથે બોલાવતા હોય છે. અને ઉપરથી ચૂંટણી એમની જ આવી રહી છે, એટલે વિધાનસભાની નહીં, માફ કરશો, પંચાયતોની ચૂંટણી આવી રહી છે. તો સમાજ તો ભેગો થઈ રહ્યો છે, તો આમાં કોઈ રાજકીય મેસેજ પહોંચે એવી કોઈ શક્યતાઓ છે? ના, આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અમે 33 વર્ષથી કરીએ છીએ, એટલે રાજકીય કોઈ કાર્યક્રમ નથી, રાજકીય કોઈ મુદ્દો નથી હાલ પૂરતો. જે મુદ્દો છે એ સંકલન સમિતિની નિમણૂક કરવામાં આવી છે. આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશનનો જે ચૂંટણી લડાશે એ ચૂંટણીમાં જે તે વખતે જો અન્યાય થશે તો આ વખતે જે રીતે આંદોલન કર્યું એ રીતે સરકાર પાસે અમે ન્યાય માગશું, માગણીઓ કરશું. જેમ કે કૃષ્ણ કુમારસિંહનું ત્યાં સ્ટેચ્યુ સરદાર વલ્લભભાઈ પટેલની બાજુમાં, તેમજ 562 રજવાડાઓ, તેમના જે 1970માં મોદી સાહેબે જગ્યા ફાળવેલી છે હાલ સુધી એ બનેલું નથી. કૃષ્ણકુમારસિંહના નામનું ભાવનગર એરપોર્ટ, કૃષ્ણકુમારસિંહ જેને ભારત રત્ન એવોર્ડ, એવા અન્ય જે માગણીઓ છે સરકારે સ્વીકારી જ લીધી છે, જે તે વખતે કીધેલું હતું અને એ સરકારની ફરજમાં આવે છે તો એ તો કરશે. પણ અમારી કોઈ માગણી હોતી નથી. જે અમારું ભૂતકાળમાં આંદોલન હતું એ પણ વ્યક્તિનું હતું, કોઈ બે સમાજ વચ્ચે નહોતું, કોઈ રાજકીય નહોતું, કોઈ ભાજપ સામે નહોતું. કારણ કે છત્રીઓ ભાજપમાં તો 90% છે, એટલે ભાજપને પણ ન પોસે છત્રીઓ ભાજપથી વંચિત રહીએ, બરાબર છે? એટલે સરકાર પણ અમારી વાતો અત્યારે સ્વીકાર માટે તૈયારી દર્શાવી છે. આગામી ચૂંટણીઓમાં પણ અમને નવી મંત્રીમંડળમાં કોઈ ફેરફાર થશે, આ થશે ત્યારે પણ છત્રીઓને અન્યાય નહીં થાય તેવી પણ ખાતરીઓ આપેલી છે. એટલે બાપુ, પંચાયતની ચૂંટણી આવી રહી છે અને ગઈ વખતે આપણે જોયું પણ હતું, જો કે આ થોડો અલગ સવાલ થઈ જાય છે એટલા માટે, ગઈ વખતે આપણે જોયું પણ હતું કે રાજપૂત સમાજ ભેગો થયો હતો. પહેલી વાર એવું થયું હતું કે આટલી મોટી સંખ્યામાં રાજપૂત સમાજ છે ભેગો થયો છે. ઉપરની ચૂંટણીઓ પણ આવી રહી છે, તો આપ રાજપૂત સમાજના આગેવાન છો એટલા માટે આપને પૂછી રહ્યો છું કે આ વખતે પંચાયતની ચૂંટણીમાં અમને ગુજરાતને કઈ અલગ જોવા મળી શકે છે? અલગ તો સવાલ નથી આવતો એટલા માટે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ચૂંટણીમાં જે વસ્તી, જાતિ, જ્ઞાતિ કે સંખ્યાને આધારિત જો ટિકિટો આપતા હોય કોઈ પણ સમાજને, તો માનો કે 80 લાખ છત્રીઓ છે, જેમ કે પાટીદાર 1 કરોડ હોય, કે ઠાકોરો 1 કલાક હોય, કે કોળી સમાજ 1 કરોડ હોય, તેને લક્ષમાં રાખીને જે ટિકિટો આપતા હોય તાલુકા પંચાયતથી માંડીને સાંસદ સુધી, તો એ રીતે ટિકિટ મળવી જોઈએ. જેમ કે અમને છેલ્લા 20 વર્ષથી સાંસદમાં 1 પણ ટિકિટ નથી મળતી, તો ખરેખર મિનિમમ 3 ટિકિટો મળવી જોઈએ. એ રીતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં, લોકસભામાં તો ઠેક છે કે અમારા જે 80 લાખની વસ્તી છે એ 2-3 લાખ વેચાયેલી છે, પણ તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત તો અમારા તાલુકા, ગામડાઓ, જિલ્લાઓમાં એમની પૂરેપૂરી અસર થાય અને અમે પૂરેપૂરું એમને સમર્થન આપી શકીએ. અને દરેક સમાજને અમે સાથે રાખીને ચાલવા વાળો સમાજ છીએ, અને જે તે વખતે અમે 18 સમાજને સાથે રાખીને ચાલેલા હતા,
તો અમારી ક્ષત્રિયોનો ધર્મ છે, અમારું કર્મ છે, અમારી ફરજ છે, જે ક્ષત્રિયો ત્યાગ બલિદાન આત્મસમર્પણથી પોતાની જાનની આહુતિ આપીને કુરબાનીઓ આપી અને આજે ઇતિહાસને વંચિત રાખ્યો છે, આ દેશને વંચિત રાખ્યો છે, જે દેશને એક કરવા માટે 562 રજવાડા કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર એક જ ગાયે સરદાર વલ્લભભાઈના જોલીમાં નાખી દીધા છે, એ આ ક્ષત્રિય સમાજ છે. જો ક્ષત્રિય સમાજને જો અન્યાય થાય તો હરખી સહન કરવામાં ના આવે, અને હવે પછી જો અન્યાય થશે તો આગામી રૂપરેખાને કાર્યક્રમો આપવામાં આવશે જે અન્યાય થાય એના ઉપર આધારિત છે. બરોબર બાબુ, મેં જે રીતના સાંભળ્યું છે એ મુજબ, જોકે આપણે સામાજિક બદલાવો છે એ તો જીવનમાં બહુ જરૂરી છે, અને સમાજમાં બદલાવો આવે એટલા માટે પ્રતિજ્ઞાઓ પણ લેવાની છે, એવી રીતના પણ કઈક વાત સાંભળી છે, તો એ પ્રતિજ્ઞાઓ વગેરે લેવામાં આવશે થોડું જો જણાવો તો. પ્રતિજ્ઞા એ તો એવું છે કે જે તે વખતે જે માહોલ છે, જે કાર્યક્રમની રૂપરેખા છે એ મુજબ જયારે એમ થાય કે આ વસ્તુ નથી થવાની, ત્યારે મારા જેવો જ એક ક્ષત્રિય પડકાર ફેંકીને પ્રતિજ્ઞા લઈને કહી શકે કે જો આ રીતે આ વસ્તુ નહીં થાય તો હું પ્રતિજ્ઞા કરું છું. એ પ્રતિજ્ઞા કરવી, કેવી કરવી, કઈ રીતે કરવી, એ તો જે તે સમય અને માહોલ બતાવે. કારણ કે બાપુ, મારું મારે સાંભળવામાં એવું આવ્યું છે કે હવે છે ને રાજપૂત સમાજનો કોઈ વ્યક્તિ હશે ને તો એમને એ પ્રતિજ્ઞા લેશે કે હવે ભાઈ તમારે જમીન નથી વેચવાની, કઈ પણ થઈ જાય તમારે જમીન નહીં વેચવાની. હા, એવી પ્રતિજ્ઞામાં એવી પ્રતિજ્ઞા તો અમે દર વર્ષે લેવડાવીએ છીએ કે બાપ દાદાની મિલકત છે એ પુત્રોને વેચવાનો અધિકાર જ નથી, અને જો એ પુત્ર વેચે તો એ ક્ષત્રિય ન કહેવાય, એવી કડવી ભાષામાં પણ અમે કહી છીએ. વ્યસનમુક્ત અને જમીન માટે બે મુદ્દાઓ તો અમે કાયમ માટે, અને એક શિક્ષણ માટે અને કન્યા કેળવણી માટે અમારા મુદ્દાઓ હંમેશ હોય છે, અને ક્ષત્રિય સમાજને ઉત્થાન કરવા માટે, ક્ષત્રિય સમાજનો ભૂતકાળ યાદ કરીને ક્ષત્રિયો કેવા હતા, ક્ષત્રિયો શું કરવું જોઈએ, ક્ષત્રિયોનો શું ધર્મ છે, શું એનો કર્મ છે, શું એની સેવા, સમર્પણ ભાવ, આત્મસમર્પણ, જે ક્ષત્રિયનું ત્યાગ બલિદાન આત્મસમર્પણને કોઈ આંકી ન શકે, એ શબ્દોમાં પણ વર્ણન ન કરી શકાય, એવા સમાજની જયારે અવગણના થાય ત્યારે ક્ષત્રિય સમાજ આઝાદી પછી 75 વર્ષ ચૂપ રહ્યો, પણ હવે જાગૃતિ આવી છે તો ચૂપ નહીં રહે, ન્યાયની દ્રષ્ટિએ ન્યાય માંગવા માટે 100% રણ મેદાનમાં આવશે. બાપુ, અમારી સાથે વાત કરવા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જી જી જી, થેન્ક યુ, જય માતાજી.